દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની ધામધૂમ પૂર્વક અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. શહેરના અમરોલી વિસ્તારના લંકા વિજય હનુમાન મંદિરે રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે સુરત શહેરના નવા મેયર રથયાત્રાનો પ્રારંભ કરાવશે. દર વર્ષે અષાઢી બીજના દિવસે પ્રભુ જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈ નગર ચર્ચાએ નીકળે છે. આ રથયાત્રામાં પાવન અવસરને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે 14 જુલાઈએ રથયાત્રા યોજાવા જઈ રહી છે. સુરતમાં પણ રથયાત્રાનું 5 સ્થળે આયોજન કરવામાં આવે છે, જેમાં અમરોલી ખાતે આવેલા લંકા વિજય હનુમાન મંદિરે છેલ્લા 33 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને 34મા વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાને લઈને હાલ રથને રંગ કરવાની કાર્યવાહી ચાલુ છે, તો બીજી તરફ રથયાત્રાના દિવસે ભગવાનને 40 મણ મગનો તેમજ માખણનો પ્રસાદ ધરાવવામાં આવશે. આ માટે મંદિરમાં બહેનો દ્વારા મગને સાફ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. આજની રથયાત્રા દર વર્ષની વાત, આ વર્ષમાં ભી તૈયારી ચાલી રહી છે. રંગે ચંગે આપણે કારીગરો લગા છે. ભગવાનને બેસવા રથની તૈયારી ચાલુ છે. સારી અષાઢી બીજને દિવસે 14 તારીખ શનિવારે ઠીક 3 વાગે આપના રથ ત્યાં સે પ્રારંભ કરવામાં આવશે. આ વર્ષને આજ એ અનેરો એ છે, ઉમેરો એ થયો છે કે આપણા મારા માનની સુરત શહેરને મેયર શ્રી ડૉક્ટર જગદીશભાઈ ઉને હસ્તકમાં આપણે આ વર્ષને રથયાત્રા પ્રારંભ કરવામાં આવશે, આપણા પ્રારંભ કરાવશે. અમે મેયરશ્રીને આભાર માનીએ છીએ. સાથી મીડિયાને બંધીઓ છે, અમારા સારી રૂપે સહકાર આપે છે, એને બી આભાર માનીએ છીએ. સાથે આ વર્ષમાં મગની તૈયારી ચાલુ છે, મગને ભોગ ધરાવે છે. આ 25-30 મન મગ દર વર્ષને જે આવે તૈયારી કરવામાં આવે છે ભગવાનને બહુ ધરાવવા માટે, અને હરિભક્તોને બધી વિનંતી છે રથમાં જોડાવશે. રથયાત્રા આપણા 14 તારીખમાં શનિવારને 3:30 વાગે આપણે ત્યાં સુધી કરશે. સવારે હવન ચાલુ થશે, ભગવાન હવનમાં બિરાજશે. રંગે ચંગે હરિભક્તોની સાથે ભૂધોર ભૂ દેવો દ્વારા ત્યાં રંગે ચંગે આપણે આ રથયાત્રાની છે હવનની પૂળાવતી છે. પૂળાવતી 12 વાગે થશે અને મહાપ્રસાદી છે હરિભક્તોમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એ ભોજન બધે લેવા પછી આપણે ભગવાનને ગોદીમાં લઈને ત્યાં રથમાં બિરાજમાન કરાવશે. રથમાં બિરાજમાન થશે 3 વાગે બધી શ્રંગાર તૈયાર કરીને આપણે મહેશશ્રીને દ્વારા આપણા આપણી સાવણી હોય ને સોનાની, આ સોની અને સાવણી ફેરને આગળ રસ્તા સાફ કરીને શ્રીફળ ભગાવશે આપણે મહેશશ્રી. અને આપણી ભગવાનની પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષ આપણે વરસાદ સારી થાય, આપણે એ અપેક્ષા રાખીએ છીએ જગન્નાથ ભગવાનની. આપણી હરિભક્તોને જોડાય એવી અપેક્ષા છે. અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે મંદિરમાં હવન કરવામાં આવશે અને 3:30 વાગે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થશે. આ વર્ષે સુરતના નવા નિમાયેલા મેયર જગદીશ પટેલ આ રથયાત્રાને પ્રારંભ કરાવશે અને અમરોલી માનસરોવર સર્કલ પાસે ભગવાન જગન્નાથ પોતાના માસીના ઘરે 9 દિવસ રોકાયા બાદ 22 તારીખે પ્રભુ નિજ મંદિરે પરત ફરશે. બ્યુરો રિપોર્ટ, સુરત.